પણ હવે એવું કહેવાનું મન થાય કે આજે કવિ વાર છે. હમણાં મયુરપુરી શૈલી સાહેબ અને કૌશર મુનિર પાસેથી સુંદર કવિતાઓ આપણે સાંભળી અને હવે માણવા જઈ રહ્યા છીએ કાવ્યાત્મક વાતચીત. હમણાં બે જણા આવીને પૂછી ગયા કે કાવ્યાત્મક વાતચીત એટલે શું, એ લોકો કવિતામાં વાત કરશે આમ તુકબંધીમાં કે કવિ તમે છો કે મારે બસ જુઓ હેમ ખેમ. ના, એવું કંઈ નથી થવાનું. આપણી સાથે આજે છે શ્રી હર્ષ છાયા, ખૂબ જાણીતા, સૌના માનીતા અભિનેતા અને કલાકાર. વર્ષોથી આપણે એને અનેક નાટકો, સિરિયલ્સ, ફિલ્મોમાં જોઈએ છીએ અને માણીએ છીએ. એમની આગામી એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે શુભારંભ, જેમાં એમનું પાત્ર છે એ કવિ પણ છે, એટલે એમની અમુક કવિતાઓ અહીંથી આપણા માટે પ્રસ્તુત કરશે. અને સાથે અગેન આપણા સૌના ખૂબ જાણીતા, ખૂબ માનીતા શ્રી અંકિત ત્રિવેદી, કવિ, લેખક અને હવે સ્ક્રીન રાઇટર પણ, એ પણ એમની કવિતાઓ અને કવિતા વિશેની વાતો અહીંથી રજૂ કરશે. છેલ્લા 2.5 દિવસથી તમે બધા વિશે આવું જ સાંભળો છો ઇન્ટ્રોડક્શનમાં કે ખૂબ જાણીતા, ખૂબ માનીતા, એમને પરિચયની જરૂર નથી, પણ હવે છે જ ખૂબ જાણીતા તો શું કરીએ, એ જ રીતે કહેવું પડે. તો હું વધુ સમય નહીં લઉં જેથી કરીને વક્તાઓને વધુ સમય મળે. હું મંચ પર આમંત્રિત કરું છું શ્રી હર્ષ શાહ અને અંકિત ત્રિવેદીને, અને આગળની ચર્ચાનો દોર અંકિતભાઈના હાથમાં સોંપું છું. થેન્ક યુ. અચ્છા, એક નાનકડી ક્ષમા યાચના. બહુ અંગતને પોતાના છે ને એટલે નામ ભૂલી જવાય, એવું અભિષેક જૈન જે મોડરેટ કરશે સેશનને. ખૂબ જાણીતા, ખૂબ માનીતા, એમને પરિચયની જરૂર નથી. અભિષેક જૈન, હેલો. વન્સ અગેન, ખૂબ જાણીતા અને ખૂબ માનીતા એક કવિગણ છે, એક ફિલ્મમાં કવિનો પાત્ર ભજવી રહ્યા છે. હર્ષભાઈને તો એવું છે ને કે નાનપણમાં અમે મમ્મીની ફેવરેટ સિરિયલ જોતા હતા, તો એમને જોયા છે અને એમને જોઈને મોટા થયા છીએ, તો એક એસ્પિરેશન છે અને એમની સાથે કામ કરવાની એક એક ચાહ છે. તો એ મોકો પણ મળ્યો છે આ શુભારંભ ફિલ્મ સાથે એમની સાથે જોડાવાનો. એન્ડ ધ કાઇન્ડ ઓફ મેન દેટ હી ઇઝ, સરળ વ્યક્તિ, સહજ સ્વભાવ, અને એઝ ઇતના બોલા તો દાદા નહીં, એઝ એન એક્ટર, અને જ્યાં અહીંયા જેટલા પણ એસ્પાયરિંગ એક્ટર્સ હોય કે જેમને કે જે પણ જેમને સિનેમા વિશે વધુ જાણવું હોય અને કે એક્ટિંગના પ્રોસેસ વિશે જાણવું હોય, સો હી કેન, આઈ એમ નોટ એક્ઝાજરેટિંગ, હી કેન ઇઝીલી બી અ ટેક્સ્ટ બુક ફોર સમવન હુ વોન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ કેરેક્ટરાઇઝેશન ઇઝ, હાઉ ટુ એક્ટ, હાઉ ટુ બ્રિંગ ઇટ ઓન સ્ક્રીન. અને અંકિત સર છે, જ્યારથી ગુજરાતી, હું ગુજરાતી એટલી સારી રીતે બોલી નથી શકતો, પણ જ્યારથી ગુજરાતી ભાષા વિશે વધુમાં વધુ જાણવાની કોશિશ કરી છે, સાહિત્યની અંદર ઊંડાણમાં ઘૂસવાની કોશિશ કરી છે, કવિતાઓ વાંચવાની શરૂ કરી છે, સો જે કન્ટેમ્પરરી કવિતાઓ છે, કારણ કે સહજ રીતે તમે પહેલાં સરળ વસ્તુથી શરૂ કરો, તો તમે એવું વિચારો કે કન્ટેમ્પરરી ભાષામાં જે લખાયું છે એને થોડુંક વાંચવાનું શરૂ કરીએ અને પછી આપણે શેક્સપિયર સુધી જઈએ કે કવિ નર્મદ સુધી જઈએ. સો માય ફર્સ્ટ પોઈન્ટ ઓફ રેફરન્સ ફોર ટુડેઝ પોએટ, હુ કેન ડિફાઇન ટુડેઝ કન્ટેમ્પરરી પોએટ્રી ઇન ગુજરાતી લેંગ્વેજ, ઇઝ અંકિતભાઈ. અને હું હંમેશા એમની સાથે જ્યારે પણ ચર્ચા થાય છે કે વાત થાય છે, બહુ ઓછા મોકા મળ્યા છે, પણ વી આર ટ્રાઇંગ ટુ એક્સપ્લોર એન ઓપોર્ચ્યુનિટી ક્યાંક અમે સાથે કામ કરીએ, અને એ ક્યાંક તાલમેલ બેસતું નથી, કારણ કે સાહેબ બહુ અઘરું અઘરું અને ઊંચું ઊંચું લખે છે, અને હજી મારે ત્યાં ઊંચે સુધી પહોંચવાની થોડીક રાહ છે મને એવું લાગે છે. પણ આજે ચર્ચા જે વિશે કરવાના છીએ એ છે પ્રોસેસ વિશે, ખાસ કરીને એટલા માટે કારણ કે કેમ એક કવિગણ આપણી સાથે એક એક્ટરની સાથે છે, એનું કારણ એ છે કે બંનેની એક પ્રોસેસ છે. આપ એઝ એન એક્ચ્યુઅલ કવિ જ્યારે લખો છો, જે ભાવનાઓ કે સંવેદનાઓ સાથે આપ શબ્દોને ઠાળવાની કોશિશ કરો છો અને લોકો સુધી પહોંચવાની કોશિશ કરો છો, એક દેટ ઇઝ વોટ યુ આર અ પોએટ એન્ડ યોર રાઇટિંગ. પણ બીજી બાજુ હર્ષભાઈ જે એક કવિનો રોલ પ્લે કરી રહ્યા છે, તો એ કેટલું એ પ્રોસેસને જાણવાની બહુ ક્યુરિયોસિટી છે કે ધારો કે તમે એક ડૉક્ટર નો કિરદાર પ્લે કરી રહ્યા છો ફિલ્મમાં, તો તમે કેટલા ઊંડાણ સુધી જાઓ છો અને કેટલું એને એક્સપ્લોર કરો છો? તો આઈ વોન્ટ ટુ, ઇટ ઇઝ લાઈક અ રિફ્લેક્શન, ઇટ ઇઝ અ મિરર. એક કવિ એક સામે ઓન સ્ક્રીન કવિને મળે છે અને કયા પ્રકારની વાર્તાલાપ છે
એ મને જાણવામાં વધારે ક્યુરિયોસિટી હતી, એટલે મેં કહ્યું કે આ બંનેને આપણે ભેગા કરવા જોઈએ અને બંનેની રચનાઓ પણ સાંભળવી જોઈએ, જે આપણને સાંભળવાનો મોકો પણ મળશે. સો ટુ બિગિન વિથ અંકિતભાઈ, આપે ફિલ્મો પણ લખી છે, નાટકો પણ લખ્યા છે, આપની બુક્સ હું વાંચું છું, આ જર્ની વિશે ટૂંકમાં અને યુથ સાથે જે કનેક્ટ છે આપનો, એના વિશે જો મારે અને ઓડિયન્સને એનલેટન કરવા હોય તો. એક છોકરો સૂતો સૂતો તારા માટે વેઇટ કરે છે, એક છોકરો સૂતો સૂતો તારા માટે વેઇટ કરે છે, એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેટ કરે છે. પહેલાં તો આખી પ્રોસેસ GLF ની અને અભિષેકભાઈ અને હર્ષભાઈ બંને મારા બહુ સિનિયર છે, હું બહુ મારો પણ બહુ ટૂંકો પડે એવો છે, હું કવિ છું, આ બે માણસો છે અને કવિવાર રવિવાર એટલું બધું થઈ ગયું, મને બહુ આનંદ છે. પણ મારી આખી પ્રોસેસ એક જ છે, જો કે અમારો ઉપર બહુ ગરમ થતો અમને જ કે સાલે એક્ટર તુજે ક્યાં બતા. તો મારી આખી પ્રોસેસ કે મારી જે કંઈ વાત છે એ શબ્દને કેન્દ્રમાં રાખીને થનારી વાત છે. હું બને ત્યાં સુધી લોકોને ગમે સમજાય એવી રીતે લખવાનો પ્રયત્ન કરું છું, પણ પહેલાં તો હું મને સમજવા માટે લખવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એક સર્જક એને જે કરવું જોઈએ એ એની કવિતા એના પોતા સુધી પહોંચવી જોઈએ અને પછી એનું પોત્યું થવું જોઈએ, તો કદાચ એ વધારે આગળ વધે એવી વાત છે. મારી આખી સર્જક તરીકેની કારકિર્દીમાં જોઉં તો કેટલા બધા લોકો અહીંયા એમાં જ બેઠા છે, એટલે એમને મને દેખાય છે કે કારકિર્દી કેવી છે. પણ એટલું કહી શકું કે તું મને ન શોધ ક્યાંય આસપાસમાં, હું તને મળી શકું તારા શ્વાસમાં. હર્ષભાઈ, એવો મોકો બહુ ઓછો હોય છે જ્યારે એક જ મંચ પર એક કવિ હોય છે અને એક કલાકાર હોય છે, એક એક્ટર હોય છે, બંનેના પ્રોસેસ એક રીતે એઝ કલાકાર એઝ આર્ટિસ્ટ સરખા હોય છે, પણ દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ વેન યુ એડેપ્ટ યોર સેલ્ફ ટુ અ રોલ. સો અમને એમના વિશે જરૂર પ્લીઝ. મારી પાસે સવાલ જેટલો લાંબો છે એટલો લાંબો જવાબ નથી, પણ આઈલ ટ્રાય એન્ડ ગીવ અ કન્વિન્સિંગ આન્સર. સૌથી પહેલાં તો એઝ એન એક્ટર આઈ એમ એપ્રોચિંગ ઇટ એઝ એન એક્ટર, અને કે મને જો આ કવિનો રોલ કરવો છે તો કેવી રીતે એને ભજવવો કે જ્યારે ઓડિયન્સ જોવા આવે કે એ પડદા ઉપર જુએ કે ક્યાંય પણ, તો હું લાગે કે હા ઠીક છે, આ કવિ જો હું ક્યાંક દેખાય છે, કારણ કે અમે ફ્રેન્કલી કવિ તો અમે નથી, અમે એક્ટિંગ કરતા હોઈએ છીએ. પણ ઘણી વાર એવું થાય કે આ યાર આ શું કરે છે, આ કંઈ સમજાતું નથી, અને એટલે અમારી કોશિશ એવી હોય કે જે અમને જોવા આવે એમને એમ લાગે કે ભાઈ આ ક્યાંક ઠીકઠાક આવો ક્યાંક કવિ અમે ક્યાંક જોયો હશે. સો ધી ઓન્લી ધ બેસ્ટ રેફરન્સીસ દેટ વી ગેટ ઇઝ યુ ટ્રાય એન્ડ વોચ. એટલે જેમ ધારો ને કે કવિનો રોલ હોય તો તમે યુટ્યુબ ઉપર જાઓ અને તમે જુઓ કે કવિ કેવી રીતે કવિતા પોતાની રિસાઇટ કરતો હોય ઓડિયન્સ સામે, એન્ડ ધેટ્સ હાઉ યુ ટેક રેફરન્સીસ, કે તમે એક બે ત્રણ ચાર પાંચ છ કવિ જે સારા કવિઓ કહેવાતા હોય એમને જુઓ અને એક બે લોકો જોડે ક્યાંક વાત કરો જે 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 લોકોને એ સબ્જેક્ટ ઉપર ખબર હોય, અને એમ ખબર પડે કે ઓલો જે છે ને એ કાંઈ બહુ સારો નથી, મને બહુ કરતા આવ્યા લેકિન પતા નહીં યાર કોઈ મજા નહીં આવતા. સો વોટ એઝ એન એક્ટર વોટ આઈ ડૂ ઇઝ કે તમે જાઓ ને જે સારા કવિ કહેવાતો હોય એ લોકોને જુઓ કેવી રીતે એ લોકો કરતા હોય છે રિસાઇટ, અને જે એમ કહેવાતો હોય કે યાર એ છે ને કંઈ બહુ મજા નથી આવતી, એટલે એ લોકોને ખાસ જોવાનું એ વખતે શું છે કે મજા નથી આવતી, એન્ડ દેન યુ ટ્રાય એન્ડ ફિગર આઉટ મિક્સ એન્ડ મેચ એન્ડ દેટ કાઇન્ડ ઓફ થિંગ. સો ઇટ્સ અ વેરી I would say it's a very, two, three things involved. One is you take your real life references from people. And ena pachi you try and ame ek koshish karta hoye chhe ki amaru potanu eni andar ame shun kari shakye. And if, personally for me, if I come across something convincing ki hun kya karu na mane potane em lage ke na mane thik lage chhe, to hun ene mara performance ma vaparun. પણ જો મને પોતાને એમ થાય કે ના આ મને ઠીક નથી લાગતું અને જે રેફરન્સ મેં લીધો તો એ વધારે સારો છે,
I try and stick to that reference. So it's one of those very different ways of things. Bo popular term ma method acting bo charcha hai se e ena vishe apan in a way a method is thai na ne pan e je typical Stanislavski હવે એ બધી ધારણાઓ જુદી જુદી છે દેટ ઇઝ વેરી ડિબેટેબલ અમુક લોકો માનતા હોય છે લાઈક મારું એવું છે કે ભાઈ મને મને કોઈ એમ કહે કે હવે તમારો કવિનો રોલ છે એટલે તમે કવિ થઈ જાઓ કવિ બની જાઓ તો મને એ નહીં સમજણ પડે મને કવિ બની જાઓ મતલબ મને ક્યાં કરું સો દેટ રિયલી પર્સનલી ફોર મી ઇટ રિયલી ડઝન્ટ ઓર મેબી This also is a part of that method acting kind of thing. This is the way I deal with it. મને એમાં કંઈ મને એ સમજાતું જ નથી મને કોન્સેપ્ટ જ બહુ એબસ્ટ્રેક્ટ લાગે જ્યારે મને કોક માનો એમ કે ભાઈ અચ્છા તમે કવિનો રોલ કરો છો એટલે હવે જરાક પોતાને આમ છ મહિના કવિ તમે બની જાઓ તો મને એ સમજાતું જ નથી કે એટલે શું સો માય રેફરન્સીસ એઝ એન એક્ટર આર ફ્રોમ બીકોઝ વી ટેક સ્ટોરીઝ ફ્રોમ લાઈફ વી ટેક કેરેક્ટર્સ ફ્રોમ લાઈફ આઈ થિંક For me personally, the way it works for me is to go to those real references that are there in front of you. And emathi tame kain je lai shako e leo ane ema pachi you try and add something of your own. Dharo ke kavino nahi pan fashion ma ek main part karo to. Have ena mate that was a gay character's part. Have mane em ke acha have tame jara 3-4 mahina gay thavani practice karo. તો એ તકલીફ પડે હું છે બીકોઝ મને નોટ દેટ ધેર ઇઝ નથિંગ રોંગ વિથ ધેટ બટ યુ આર નોટ ધેટ આઈ એમ નોટ ધેટ પર્સન સો આઈ કેનોટ પ્લે ધેટ પર્સન આઈ કેનોટ બી ધેટ પર્સન સો દેન વોટ યુ ડુ આઈ હેવ ટેકન રેફરન્સીસ ફ્રોમ પીપલ કે અમુક દોસ્તારો છે જે મારા ઓળખીતા છે આર કે જોયો હોય કે સો યુ સો ધોઝ આર રિયલ લાઈફ રેફરન્સીસ ધે રિયલ લાઈફ પીપલ એન્ડ આઈ થિંક દેટ મેક્સ સેન્સ ટુ મી સો દેટ્સ હાઉ આઈ ગો અબાઉટ ઇટ અંકિતભાઈ પહેલા બે દિવસ જીએલએફના ઘણી બધી ચર્ચાઓ થઈ છે એડેપ્ટેશન વિશે ને હાલમાં જ આપનો એક જે પ્લે જે બહુ જ ફેમસ હતું અને એના ઘણા બધા પ્રયોગો પણ થયા છે બાને બાબો આવ્યો અને એના પરથી હવે એક ગુજરાતી ફિલ્મ બની રહી છે કેરી ઓન કેસર જેમાં દર્શનભાઈ જરીવાલ અને સુપ્રિયાબેન પાઠક અને બહુ જ ઉમદા એવા થિયેટરના ડિરેક્ટર વિપુલભાઈ એ ડિરેક્ટ કરી રહ્યા છે આ ટ્રાન્ઝિશન તમે એ પ્લે લખ્યો છે અને હવે આ ફિલ્મ પણ લખી છે એ ટ્રાન્ઝિશનના પ્રોસેસમાં કેટલું પાછળ છૂટી ગયું કેટલું વધારાનું ઉમેરાવવામાં આવ્યું એ બંને વિશે અમારે જાણવું છે બેઝિકલી હું કવિતાનો માણસ અને નાટક લખવું કે નહીં એવું મારા મગજમાં પણ નહોતું મુંબઈમાં એક બહુ પોપ્યુલર શો થયેલો સથવારો શ્રી રાધેશ્યામનો ટિકિટ શો હતો અહીંયા પણ ઘણા બધા શો થયા એ વખતે ખાસા દિવસો મુંબઈમાં રહેવાનું થયેલું એટલે કલાકાર જગતના મિત્રો બધા શો જોવા આવે મળે એટલે કે તમે આ બધું બોલો છો તો એમ કે આનું નાટક કરીએ આપણે આમ કરીએ એટલે મેં કીધું યાર તમે લોકો કરો છો એવું મને નથી ફાવતું અને મને જે ફાવશે તમે લોકો નહીં કરી શકો અને એવામાં જ મેં છાપામાં એક જગ્યાએ વાંચ્યું કે એક બહેનને 48 વર્ષના બહેનને બાબો આવ્યો એટલે એટલું બહુ નાનું કટિંગ હતું પછી મેં વિપુલભાઈને પૂછ્યું મેં કીધું આ જરા રસ પડે એવી વાત છે કે યાર આટલી ઉંમરે કોઈ વ્યક્તિ ને ત્યાં બાબો આવે તો આની ઉપર નાટક થઈ શકે એવું છે ને આમાંથી હ્યુમર પણ મળે એવી છે અને કવિતા પણ થાય એવી છે એટલે નાટક કર્યું બાને ઘરે બાબો આવ્યો એ પછી નાટક સુપર ગયું બધા 200-250 જેટલા પ્રયોગો થયા નાટકમાં પણ અમે પ્રયત્ન કર્યો કે એક પોએટિક લેંગ્વેજ રાખવી અને જરા જુદી ભાષા સાથે ગુજરાતી રંગભૂમિ કામ કરે અને લોકોએ એને આવકાર્યું એ બહુ આનંદની વાત હતી પછી એ વિપુલભાઈના મનમાં એવું હતું કે આની ફિલ્મ તો કરવી જ છે કરવી જ છે એટલે એમણે હિન્દી ફિલ્મ માટે એનો આખો થોટ પ્રોસેસ શરૂ કર્યો અને પંજાબી કેરેક્ટરથી આખી વાત કરી પણ સમ આવું બની ના શકી અને પછી એક દિવસ એકાએક ફોન આવ્યો કે આપણે ગુજરાતીમાં ફિલ્મ કરવી છે અને તું તાત્કાલિક આના સ્ક્રીન પ્લે ને ડાયલોગ ઉપર ધ્યાન આપ આપણે તાત્કાલિક શરૂ કરવું છે અને પછી મેં એ વિચાર્યું અને લખ્યું જ્યારે તમે કોલમ લખો છો ત્યારે તમે જુદા હો છો જ્યારે તમે કવિતા લખો છો એટલે હું એક શબ્દકાર તરીકે વાત કરું છું તમારા બધાની સાથે તમે જે અંકિતને ઓળખો છો એ અંકિતના કેટલા બધા પ્રકાર છે એની વાત કરું છું જ્યારે હું કવિતા લખું છું ત્યારે એ મારા પોતાના માટે હોય છે જ્યારે ફિલ્મોમાં કવિતા આવે છે ત્યારે એમાં ઘણા બધા ઉમેરાય છે
એમાં ડિરેક્ટરને ગમવી જોઈએ, પ્રોડ્યુસરને ગમવી જોઈએ, કમ્પોઝરને ગમવી જોઈએ, ગાયકને પસંદ આવવી જોઈએ, અને છેલ્લે સૌથી અગત્યનું અલ્ટિમેટલી ઓડિયન્સમાં પોપ્યુલર થવી જોઈએ. આ બધા ક્ષેત્રમાં એટલે તમે એક કવિતા લખો છો ત્યારે એમાં કેટલા બધા એંગલ ઉમેરાય છે, આ બધા એંગલની સાથે તમે જે ભાષામાં કવિતા લખો છો એ ભાષાનું પોત પણ એટલું જ ઉજળું હોવું જોઈએ, એ પણ બહુ જરૂરી છે. એટલે હું માનું છું કે આપણું જે કલેવર છે ગુજરાતી કલેવર, એને ધ્યાનમાં રાખીને એ હિન્દી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી શકે એવી જો વાત બને તો એ કદાચ વધારે અગત્યની બને. આ ફિલ્મ બને ત્યાં સુધી એવો ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આઈ હોપ કે બધાને ગમે. કવિતા બહુ જુદી વસ્તુ છે, ગીત અને ગાયન વચ્ચે ફેર છે, પોએટ અને લિરિક એ બંને બહુ જુદા છે. આવું કંઈ નવું નથી અત્યારે થયેલું. આપણી ભાષામાં સૌથી પહેલાં આવા પ્રયોગો, સફળ પ્રયોગો અવિનાશ વ્યાસ પછી એ સર્જકતામાં જોઈએ તો બેફામ સાહેબે કરેલા, વેણીભાઈ પુરોહિતે કરેલા છે. બેફામ સાહેબ ઉત્તમ ગઝલકાર છે, સર્વોત્તમ ગઝલકાર છે, અને એ જ બેફામ સાહેબે ઉત્તમ કાવ્યો ગુજરાતી ફિલ્મ માટે આપ્યા. એ સમયે રીટા ભાદુરી પીક ટાઈમ પર ગુજરાતી ફિલ્મોમાં આવે છે, કે પછી કેટલા બધા હિરોઈન આવે છે અને બેફામ સાહેબે કવિતા લખી. વેણીભાઈ પુરોહિત આખે આખો આપણી ભાષાનો ઉત્તમ કવિ, જ્યારે એણે ફિલ્મોમાં કવિતા લખી છે ત્યારે એ લિરિક કવિતાની કક્ષાએ પહોંચ્યું છે કે કવિતા લિરિકની કક્ષાએ છે એ ચર્ચા નથી કરતા, કારણ કે આજે પણ એને કવિતામાં સ્થાન મળે એવી પંક્તિઓ આપી છે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, એને આપણે લિરિકમાં ગણીશું કે કવિતામાં એ બહુ જુદા ભાવ છે. પણ એટલું ચોક્કસ છે અભિષેકભાઈ કે લખાય છે ત્યારે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને લખાવવું જોઈએ, અને અલ્ટિમેટલી ક્લાસ અને માસનો ભેદ એટલા માટે ઓગળી જતો હોય છે કે તમે ઝવેરચંદ મેઘાણીને ક્યાં મૂલવશો ક્લાસમાં કે માસમાં, તમે નરસિંહ મહેતાને ક્યાં મૂલવશો. એટલે જે ચાલે છે, જે ગમે છે, એને ક્યારેય કોઈ સીમાડા નડ્યા જ નથી. અને હું ઈચ્છું છું કે જીન્સ પહેરેલી આખી પેઢી આવા સીમાડામાં રહે એના કરતાં પોતાના મેળામાં રહે એ વધારે અગત્યની વાત છે. 6 ડિસેમ્બરે અરે 6 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થાય છે, અમે બહુ આતુર છીએ. વિપુલભાઈ મારા પર્સનલી થિયેટરમાં મારા ફેવરેટ રહ્યા છે અને દર્શનભાઈ સાથે કામ કર્યું છે એટલે પ્રોસેસ વિશે હું વાકેફ છું. આજ સવાલે થોડું આગળ વધારીએ કે આજકાલ જે પ્રકારની ગુજરાતી ફિલ્મો બની રહી છે છેલ્લા કેટલાક સમયથી, એમાં લિરિક અને એમાં પોએટ્રી, અને લિરિક અને પોએટ્રી પેરેલલ ચાલે છે, ઘણી વખતે એક ભેદ આવી જાય છે, દૂર જાય છે. જે એક પ્રકારના ગીતો આવી રહ્યા છે, સારા ખરાબ એને આપણે જજમેન્ટ નથી લેતા, પણ આપની પર્સનલ ટિપ્પણી શું છે અત્યારે જે મ્યુઝિક કમ્પોઝિશન થઈ રહ્યું છે, જેવી રીતે પોએટ્રી અને લિરિક આવી રહ્યા છે ફિલ્મોમાં? એક તો પહેલાં હું ગુજરાતી ફિલ્મો વિશે વાત કરી લઉં. એક લંગડો બહુ બીમાર રહેતો હતો, બધા એને ચીડવ્યા કરે, બહુ ગુસ્સામાં રહેતો હતો, અને બહુ આમ એને એમ કે હવે હું દુનિયાથી થાકી ગયો છું, હારી ગયો છું, અને આપઘાત કરવા જાય છે, અને 4th-5th માળેથી એ નીચે પડે છે લંગડો. લંગડો નીચે પડે છે એટલે થાય છે કંઈક એવું, ભાવિનીબેન, કે એની જે કરોડ રજૂ હતી એ સરખી થઈ જાય છે, અને નીચે પડ્યા પછી એ ચાલવા માંડે છે. એ પછી આ ઘટના ઘટ્યા પછી 15-20 લંગડાઓ ધાબા ઉપર ચડ્યા. ગુજરાતી ફિલ્મોની અત્યારની પરિસ્થિતિમાં મારું મંતવ્ય આવું કંઈક છે. હું નોટબંધી માટે સાહેબનો એટલા માટે આભાર માનું છું કે એને કારણે જે ફિલ્મો ન આવવી જોઈએ એ બંધ જ થઈ જશે, અને જે તમારે ન જોવી જોઈએ એ નહીં જ આવે. એટલે એ મને બહુ અદભુતને અગત્યની ગમે એવી વાત છે. જેને ચાલવી જોઈએ એ જ ફિલ્મો આવશે. એટલે અલ્ટિમેટલી સત્ય છે ને, એને આવતા થોડીક વાર લાગે છે, શાંતિ લાગે છે, પણ આવે છે ત્યારે એ ક્રાંતિ ચોક્કસ લાવે છે. આ એના જ પરિપાક રૂપે હશે એવું હું માની લઉં છું. આજની લિરિકની વાત કરું અને આજના સંગીત અને કવિતા ફિલ્મની વાત કરું, તો બધા બેઠા છે અહીંયા, અભિનય છે, બધા જ બેઠા છે, તો હું એટલી ચોક્કસ વાત કરું કે ક્યાંક કોઈક જગ્યાએ હજી ફિલ્મોમાં આપણું ગુજરાતી સંગીત આવે
એ હજી હજી થોડી શક્યતાઓને વધારે નજીક લઈ જવા જેવી છે. એટલા માટે એટલે હું એવું નથી કહેતો કે એમાં દર્દીલું આવે, ગમતીલું આવે, ઢોલક આવે, તંબલા અને મંજીરા આવે, બધું એવું કંઈ જ ના આવવું જોઈએ, એવું કશું માનતો નથી. હું આજે પણ માનું છું, હર્ષભાઈએ બહુ સારી વાત કરી કે એમ કંઈ કવિ થવાની જરૂર નથી. હું પણ નથી માનતો કે કવિ થવાની જરૂર નથી. એવો મારો આશય નહોતો, એટલે હું એમ કહું છું કે એટલે કે કવિ હોય એટલે આમ ચોળાયેલો જબ્બો પહેર્યો હશે, થેલો રાખતા હશે, જાડા ચશ્મા હશે, તૂટેલા ચંપલ હશે અને ભગવાને છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો હશે કે ઓકે આને કવિ થવા દો, એમાં હું બિલકુલ માનતો નથી. હું જીન્સ પહેરું છું અને મારા જીન્સમાં કવિતા છે, એ મને ગમે છે. અને હું એવું ચોક્કસપણે માનું છું કે જેની નામાં દમ હોય એની જામાં દમ હોય. એટલે આજની ગુજરાતી ફિલ્મોને જે સંગીત આપે છે એમાં જે સંગીતકારો સરસ કામ કરે છે એ લોકોમાં એક જ પ્રોબ્લેમ થાય છે કે હિન્દીમાં જે વધેલું છે એ અહીંયા આગળ આવીને એનો વઘાર કરે છે. એટલે બેઝિકલી શું થાય છે કે જે પડ્યું છે ઉપરથી આવેલું એમાં આપણે શબ્દો ફિટ કરવા પડે છે. એટલે કેટલીક વાર એવું બને છે કે પહેલાં કબર ખોદાઈ ગઈ હોય અને પછી આપણે મરદું શોધવા નીકળ્યા હોઈએ. આ પ્રોસેસ જે દિવસે બંધ થશે એ દિવસે ગુજરાતી ફિલ્મોનું ઉત્તમ કામ થવાનું છે. રોંગ સાઈડ રાજુના ઉત્તમ ગીતો આપણને સૌને મળે, આપણે જાણીએ જ છીએ. અભિષેકભાઈને હું એમણે કીધું એમ કે અમે બહુ સાથે કામ કરી નથી શક્યા, એનો મતલબ એવો નથી કે નથી કરવાના, પણ હું એમને દિલથી વખાણું છું. ગઈકાલે બધા એવોર્ડ સરસ રીતે એમણે લીધા, તો આપણા ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે કે એક વ્યક્તિ, આપણો વ્યક્તિ જે વિશ્વકક્ષાએ ગુજરાતી ફિલ્મોને જરા જુદા મોડ પર લઈ જાય છે, એના માટે આપણે દિલથી પોંખવા જોઈએ એમણે કે આટલું સરસ કામ કર્યું. તો એમણે બધી જ બાજુથી ધ્યાન રાખ્યું. હું એમની ફિલ્મ જોઉં છું ત્યારે મને એવું જ લાગે છે કે હું કવિતા જોતો હોઉં. અને આનાથી મોટી વાત બીજી કઈ હોય કે ફિલ્મમાં આપણે આપણે આપ બંને વિશે વાત કરશું, મારા વિશે વાત નહીં કરવાની, એ અંગત રીતે આપ વાત કરજો નહીં થોડુંક. તો કવિતા એની જ મજા છે કે હજી એ ફિલ્મ સંગીતમાં કવિતા જરા જુદી રીતે આવે અને બને તો વાત બરાબર છે. હવે ઘણીવાર એવું બને છે કે ટ્યુન પર કવિતા લખાય છે, બહુ મોટી વાત છે. તો ટ્યુનમાં કવિતા લખવાની મજા છે, પણ બધી જ કવિતાઓ ટ્યુન પર લખાય તો એ કવિ માટે બી સજા છે. એને પોતાને પણ થોડોક અવકાશ મળવો જોઈએ કે એમાં કંઈ કામ કરી શકે. પણ હજી હું એવું માનું છું કે ગુજરાતી ફિલ્મોનો આ સમય પાશેરામાં પહેલી પૂણી જેવો છે. એટલે હજી થોડુંક આગળ વધીએ પછી કંઈક નક્કી થાય કે મોગરો ખરે છે કે અજવાળું બરાબર પ્રગટે છે. અને હર્ષભાઈ, લેકિન ઉસમાં એક એવી પણ વાત છે ને એમાં કે તમે મ્યુઝિક ઉપર લખો કે તમે સિચ્યુએશન ઉપર લખો, તમે જો એમ કહેતા હો કે ભાઈ હું લખું છું તમે એટલે જનરલી, તો એમાં પછી મને એવી એક વાત યાદ આવે છે, મને આખું યાદ નથી પણ એક ઓલી કહાવત જેવું છે કે થાંભેલું વગાડ તો હું કહું કે તે ખરી કરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. એ તો પછી કરીએ જ છીએ, સાંભેલું તો વગાડવું જ છે, પણ અમારી ઈચ્છા છે કે રવૈયો સરસ ફેરવીએ તો થોડું નવનીત ઊભું થાય. તો જે કામ માટે સર્જકે મને મોકલ્યો છે એ સર્જકનું હું થોડુંક વધારી શકું. હર્ષભાઈ, આપ વડોદરા રહ્યા છો અને ગુજરાતી છો, આ જે આખો પ્રવાહ ગુજરાતી ફિલ્મોનો આવ્યો અને તમે આટલા વર્ષો પછી જોડાયા, અને જોડાયા તો એનું કારણ શું, અને આટલા વર્ષો પછી અમે આપને બહુ મિસ કર્યા છે. આઈ હેવ મિસ્ડ યુ ટ્વાઇસ. પહેલા બે આરમાં મેં તમને મિસ કર્યા, રોંગ સાઈડ રાજુમાં મિસ કર્યા, પણ આઈ એમ ફોર્ચ્યુનેટ કે હવે આપણે સાથે. અભિષેક પ્રમાણે મારું નામ આવવાનું છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં કે આ ભાઈ નાચ પાડ્યા. હા, એટલે ના પાડવા માટે બહુ ફેમસ છે. કોઈ સ્ક્રિપ્ટ આવે એમની પાસે અને રિજેક્ટ કરવામાં સૌથી વધારે આગળ છે ભાઈ. આ જે પિક્ચર કરી એ પહેલે મેં નાચ પાડી હતી. નહીં પણ આટલી વાર કેમ લાગી ગુજરાતી ફિલ્મોમાં આવવા? અમે બહુ મિસ કર્યા છે તમને. ના, એમાં અમુક જાતની જે ફિલ્મો બનતી હતી જે મેં નાનપણમાં આમ તો મેં જોયેલી છે બધી ફિલ્મો, પણ જેમ ત્યારે અસરાની અને અમરા ઈરાની અને કિરણ કુમાર ને બધા પિક્ચરોમાં આવતા, એક તો મને એક બે લાઈન પણ યાદ છે કે શું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો. પણ જે જાતની ફિલ્મો હતી એમાં એટલે મારું એમ મન નહોતું થતું કે આમાં મને કામ કરવું છે. મને ઇટ્સ અ પર્સનલ થિંગ, મને એ પિક્ચરો જોઈને મારું એમ હતું કે ના આ મને નથી ફાવતું. એટલે બેયર અને રોંગ સાઈડ રાજુ પર તમે એટલે ડિસિઝન? ના ના, આઈ એમ ટોકિંગ અબાઉટ ધી કિંગ્સ લોકિંગ ફિલ્મ તો આ દિને.
સો એટલે ટૂંકમાં જે જાતની ફિલ્મો થતી હતી એમાં મારો રસ, મને એમાં જરાય રસ નહોતો, એટલે હું એમાં કામ નહોતો કરતો. અને પછી હવે જો કે અભિષેકે ના પાડી છે કે એની વાત આપણે નથી કરવી, પણ હવે સવાલ એવો છે કે ત્યાં વાત આવશે જ, કે પછી સૌથી પહેલી અચાનક મને ખબર પડી કે કેવી રીતે જઈશ કરીને એક ફિલ્મ આવે છે. અને એમ ખબર પડી કે વિસલિંગ વુડ્સ કા એક લડકા હૈ ઉસને બનાયા હૈ એન્ડ ઇટ્સ અ વેરી કન્ટેમ્પરરી ફિલ્મ. હવે આ ફિલ્મ આવી એના 1-1.5 વર્ષ પહેલાં મેં પણ કોશિશ કરી હતી કે આપણે ક્યાંક કન્ટેમ્પરરી ફિલ્મો શું કામ નથી બનાવતા, આપણે શું કામ અત્યારે પણ જે ફિલ્મો આવે છે ગામડામાં ચાલે ને ત્યાં જ પોપ્યુલર થાય ને એમાં ક્યાંક 1960 ને 1970નો ફ્લેવર છે ને એ ક્યાંક જામતું નથી. અને કારણ કે હું મરાઠી ફિલ્મોમાં અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કરું છું અને આજની તારીખમાં તે બહુ સારું કન્ટેમ્પરરી કામ થાય છે, એટલે મને હંમેશા એમ થતું કે ગુજરાતીમાં અમે આવું શું કામ નથી કરતા, કારણ કે નથી થઈ શકતો એવું તો ને ફિલ્મો તો બને જ છે, પણ આવી શું કામ નથી બનતી જે કન્ટેમ્પરરી ઓડિયન્સ હોય, જેમાં કન્ટેમ્પરરી લોકોના આઈડેન્ટિફિકેશન્સ હોય એ બધી જાતનું. સો ફોર મી ઇટ વોઝ અ વેરી વેલકમ ચેન્જ કે ધીસ ફિલ્મ હેડ કમ એન્ડ ધ ફિલ્મ વોઝ વેરી પોપ્યુલર એન્ડ સડન્લી ધેન ધેર ઇઝ ધીસ. જે તમે એમ કહો છો કે એક લાંબો પડ્યો અને પછી બીજા બધા, બટ ટૂંકમાં આજની તારીખમાં જે નવી જે ફિલ્મો શરૂ થઈ છે વિચ આર મોર કન્ટેમ્પરરી એન્ડ આજની વખતની છે, આજના લોકોની વાર્તાઓ છે, આજની આજના સમયની વાર્તાઓ છે. એન્ડ પર્સનલી મારું આઈડેન્ટિફિકેશન એનાથી વધારે છે, એટલે આ ફિલ્મોમાં કામ કરવાનું મારું રસ ત્યારથી જ, એટલે આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધીઝ ફિલ્મ્સ જ્યારથી ધીઝ ફિલ્મ સ્ટાર્ટેડ કમિંગ. કેવી રીતે જઈશ બે યાર ને હવે એ ફિલ્મ ન કરી એ તો પછી એક્ટર પ્રમાણે હોય કે ભાઈ તમને રોલ ગમ્યો કે ના ગમ્યો કે એ બધી વસ્તુઓ જુદી છે, કે તમને એમ લાગે કે નહીં આ નહીં કદાચ બીજું ક્યાંક મને મળે. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે એ એઝ આઈ ટોલ્ડ યુ હું ગિનિસ બુકમાં નામ રેકોર્ડ કરાવીશ તમારો કે યુ હેવ રિજેક્ટેડ મોસ્ટ ઓફ ધ ફિલ્મ્સ. હાઉ ડુ યુ સિલેક્ટ ફિલ્મ્સ? કારણ કે તમે એટલા ચૂઝી છો, એટલા સિલેક્ટિવ છો, તો મનમાં શું ચાલતો હોય છે એઝ એન એક્ટર? અને આઈ એમ શ્યોર ઘણા બધા લોકો એવું જાણવા માંગતા હશે કે વોટ ડુ યુ લુક ઇન ટુ અ સ્ક્રિપ્ટ? ડુ યુ લુક ફોર અ પ્રોડ્યુસર? યુ લુક ફોર અ મેકર? વોટ ડુ યુ લુક ઇન ટુ જેના કારણે તમે નિર્ણય લો છો કે હા મારે આ ફિલ્મ કરવી છે? સૌથી પહેલું તો ઇટ્સ અ વેરી સેલ્ફિશ થિંગ, મારા માટે આમાં શું છે, હું જ્યાં રોલ કરું તો હું સ્ક્રીન ઉપર જ્યારે 2 કલાક કે 1.5 કલાક ફિલ્મ ચાલે, ભલે મારો રોલ નાનો હોય કે મોટો હોય, સૌથી પહેલાં તો સ્ક્રીન ટાઈમ કેટલો છે. અને સ્ક્રીન ટાઈમમાં પણ ફેર એવો પડે કે મને યુ મે હેવ અ ગુડ સ્ક્રીન ટાઈમ બટ ધ રોલ મે નોટ બી દેટ ગુડ. એન્ડ તમારી પાસે સ્ક્રીન ટાઈમ બહુ ન હોય પણ રોલ તમને ગમી જાય, કંઈ પણ હોઈ શકે. સો સૌથી પહેલાં ઇટ્સ વેરી સેલ્ફિશ મોટિવ કે જો હું આમાં મારો વખત આપું, હું આ ઘરની બહાર આ પિક્ચર કરવા માટે હું શું કામ નીકળું, મારા માટે આમાં શું છે, એવું મને ક્યાંક અને એમાં સારું મને ક્યાંક દેખાય તો હું હા પાડું. અને મને એમ લાગે કે નહીં આ એટલું મને ફાવતું નથી અને કદાચ હું જે ચાહું છું કે જેનો મારો એક આઈડિયા છે, ભલે કે વેગ હોય કે એબસ્ટ્રેક્ટ હોય, પણ એ આઈડિયાથી આ મેળ નથી ખાતો તો હું ના પાડું. અને મને ક્યાંક સ્ક્રિપ્ટ જોઈને લાગે કે ના મને, સો ઇટ્સ ઇન્સ્ટિંક્ટ ફર્સ્ટ રિએક્શન કે ના આ મને ગમે છે, અને એ ગમે છે એટલે એમાં બધા તમારા સેલ્ફિશ મોટિવ્સ ને આ ને તેને બધું આવી ગયું. અને એવું જ્યારે થાય કે ના ગમે છે ત્યારે હા પાડી દેવી છે, અને એમ થાય કે ના હજી એક તો હું કે અરે હટાવ યાર એ નહીં કરના, ઠીક પછી બીજો સ્ટેજ આવે કે રોલ સારો છે પણ ખબર નહીં, અને પછી એક રિએક્શન આવે કે તમે વાંચો ને એમ થાય કે યાર આ કરવું જોઈએ. સો દેટ્સ ધી વેરી વેરી બેઝિક થિંગ ઓન વિચ યુ ગો બાય. એન્ડ પછી એના પછી બાકી બધી વસ્તુ જ્યારે ફિટ થઈ જાય, તમારા પૈસા અને આ ને તે ને બધું, તો તમે ફાઇનલી કરી લો. ઘણી વાર એવું પણ બને કે તમને રોલ સારો હોય પણ બધી બીજી વસ્તુ ન જામે પણ તોય તમે કરો. સો ઓલ સેર એન્ડ ડન ઇવેન્ચ્યુઅલી ઇટ કમ્સ ડાઉન ટુ વોટ યુ ડુઈંગ ઇન ધ ફિલ્મ એન્ડ વોટ ઇઝ ગોઈંગ ટુ બી યોર કોન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્મ, વેધર ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ એઝ એન એક્ટર ઓર નોટ. ધેટ્સ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ. એટલે હું એમ નહીં કહું કે
હું એક્ટર છું ને આ કલા છે ને એ બધી વાત સાચી, પણ હું તમને ટૂંકમાં કહું, કોઈ પણ એક્ટર સૌથી પહેલાં એ જ જોતો હોય. તમે કોઈને સ્ક્રિપ્ટ આપો અને જો એક એક્ટરને ટેવ હોય કે એ સ્ટાર છે તો એ તો હીરો થવાનો જ છે, અને તમે એને એ હા પાડે એટલે ફિલ્મ બનવાની છે, એટલે એને કાંઈ ફેર નથી પડતો. પણ એના પછી મને કોઈ એ બોલાવીને એમ કે સુનિએ યે ફિલ્મ હૈ ઇસમે ફલાં સ્ટાર હૈ, અચ્છા આપકે લિયે ઝર એક અચ્છા રોલ હૈ, અચ્છા તો વો સ્ક્રિપ્ટ દેતા હૈ. સ્ક્રિપ્ટ દેને કે બાદ મેં યા કોઈ ભી એક્ટર સબસે પહેલે પન્ને ઘુમા કે અપના દેખતા કિતના હૈ, કિધર હૈ, ક્યા સીન હૈ, કિતને સીન હૈ, ઓર વો પહેલે અપના પઢ લેતા કે અચ્છા લગ રહા હૈ કે નહીં, અચ્છા લગ રહા, મજા આ રહા હૈ કે નહીં મજા આ રહા. બાદ મેં ફિલ્મ કે રેફરન્સ દેખતે હમ લોગ કે પૂરી ફિલ્મ મેં કહાં બેઠતા હૈ કહાં નહીં બેઠતા. તો ઇટ્સ અ વેરી એબ્સોલ્યુટલી સેલ્ફિશ એન્ડ સેલ્ફ સેન્ટર્ડ કાઇન્ડ ઓફ અ થિંગ. અંકિત ભાઈ, તમે ગુજરાતી ફિલ્મો, બિફોર વી ગો ટુ ધ ક્વેશ્ચન્સ ટુ ધી ઓડિયન્સ, મારા તરફથી છેલ્લો પ્રશ્ન હશે કે તમે ગુજરાતી ફિલ્મો વિશે વાત કરી અને તમે એ પણ કીધું કે એના પછી બધા લંગડાઓ કૂદવા માંડ્યા. એક તો ટાઈપકાસ્ટ જે છે ને એ આપણા કલાક્ષેત્રમાં બધે જ જોવા મળે છે કે એક વસ્તુ ચાલી જાય તો બસ એને એક ભેડચાલ શરૂ થઈ જાય છે, લોકો એને ફોલો કરવાનું શરૂ કરી દે છે. ગીતોમાં ખાસ કરીને બહુ ઇઝીલી એવું અડેપ્ટ થાય છે કે હિન્દી ફિલ્મોમાં પણ તમે જુઓ છો, અને હું સ્વાભાવિક રીતે હિન્દી ફિલ્મ્સ હોય કે ગુજરાતી ફિલ્મ કોઈ પણ પ્રકારની ફિલ્મ વિશે આ વાત કરી રહ્યો છું કે આ એક પ્રકારનું ગીત ચાલી ગયું ને પછી લોકો એના લિરિસિસ્ટ પાસે આવે અને કે યાર એસા કુછ લિખ દે, યાર એસા કુછ કર દે. આવું આપની સાથે કેટલી વખત બન્યું છે અને આવા આવો જે આખું સ્ટીરિયોટાઇપિંગ થઈ રહ્યું છે એના વિશે આપ શું કહેવા માંગો? પહેલાં તો હું બહુ ઓછું લખનારો વ્યક્તિ છું. મેં કીધું એમ કે હું જ્યારે મને સોંપે છે ત્યારે મારા મગજમાં થોડી સ્પષ્ટ સમજણ છે કે મને સોંપ્યું છે એનો મતલબ જ એ કે આ પ્રોફેશનલી વ્યવસ્થિત કામ કરવાવાળો વ્યક્તિ છે એટલે જેને સોંપ્યું છે. એટલે મારું પહેલું વિઝન એ આવે કે આમાંથી ઓડિયન્સને કેટલી મજા પડવાની છે આ ફિલ્મ, કારણ કે અલ્ટિમેટલી આ એક ઉદ્યોગ છે એટલે બધું જોડવાનું છે, શબ્દને કલાને, એટલે યોગ અને ઉદ્યોગનું મિશ્રણ કરવાનું છે. ફિલ્મ ચાલવી જોઈએ એટલે હું એક બાબતમાં બહુ નિશ્ચિત છું કે ભાઈ મને જે સોંપ્યું છે એ બરાબર સોંપ્યું હશે અથવા તો હું એના માટે જ હોઈશ એટલે જ મને સોંપવામાં આવ્યું છે. એટલે હું તરત જ આગળ એનાથી વાત વધારું છું કે હવે આમાં ઓડિયન્સમાં કેટલું ચાલશે, કેવી રીતે ચાલશે. બહુ સાચી વાત છે કે કશુંક ચાલે ને એટલે તરત જ પ્રોડ્યુસર્સ આવે, કેટલીક વાર કમ્પોઝર પણ એમ કે જરા આ શબ્દો બહુ ચાલ્યા છે. હમણાં આજકાલ સૂફી શબ્દોનો બહુ માર છે, ઇબાદત ને આ ને ચાહત ને ફરાણું ને, એ લોકો જ એવું કે આવું કંઈક જોઈએ છે આ. એટલે હું એમને એમ કહું કે યાર તમે કોઈકનો કાન લાવો, કોઈકનું નાક લાવો, કોઈકની આંખો લાવો, માથું કોઈકનું હોય પછી એમ કહો કે આને હવે આનું નામકરણ કરો તો એ શક્ય નથી. ફિલ્મમાં એ કેટલી જરૂરિયાતવાળી વાત છે અને ફિલ્મમાં એ કેટલું મદદરૂપ થાય છે એ વધારે અગત્યનું. અને ઘણીવાર એવું બને કે બધાને બહુ સરસ ગમ્યું હોય પણ પ્રોડ્યુસર એવા હોય કે જે સમજી જ ના શકતા હોય. નામ તો નહીં આપી શકું પણ એક હમણાં જ હું મેળાનું સિચ્યુએશન હતી એટલે મેં કીધું કે મેળો તો હવે બહુ હતો નથી અને યુથને બહુ કનેક્ટ નથી મેળો. એટલે પછી કમ્પોઝરે બહુ સરસ વાત કરી કે મેળો એટલે આપણે જે લઈએ છીએ નહીં, આપણે બધા મળીએ ને મોજ મજા કરીએ એ પણ મેળો છે, એ પણ એક વાત છે. તો એવું એક ગીત જોઈએ છે. આ બધી વાત થઈ તો જે પ્રોડ્યુસર હતા એ પોતે કવિ હતા. હવે મને ખબર નહીં કે પ્રોડ્યુસર કદાચ એમના માટે જ આખું પિક્ચર કરતા હશે. મને છેલ્લે કીધું કે હું કવિ છું, મેં કીધું તો હું ખોટી છે. એટલે ઘણી વખતે હું ઘણી વાર એવું જ બને છે કે જે પ્રોડ્યુસર હોય એટલે જે પૈસા આપતો હોય એ બધું જ હોય, એ રાઇટર હોય કે કવિ હોય. સંભળાવ્યું અને બહુ આપણા મોટા કમ્પોઝર એ બેઠા હતા એટલે સાંભળીને પછી કહ્યું પ્રોડ્યુસરે કે યાર બધું બરાબર છે પણ પગ નથી હલતો. એટલે ગૌરાંગ, એટલે નામ હવે બોલાઈ ગયું છે તો કહી દઉં, ગૌરાંગ વ્યાસ. તો મને કે શું કરીશું, મેં કીધું બીજું મોખડું મોખડું લખું છું. પછી થોડું લખ્યું અને ગૌરાંગભાઈએ ફરી કમ્પોઝ કર્યું. આ તે એ ભાઈ બેઠા હતા પ્રોડ્યુસર, અને એવામાં મારો એક મિત્ર આવ્યો. મને કે શું કરો છો, મેં કીધું આમનો પગ હલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં કીધું બધું સરસ ચાલે છે પણ આમનો પગ જ નથી હલતો. એટલે એવું ઘણી વાર બને છે કે કેટલીક વાર એમાં ને એમાં બધું ગૂંચવાઈ જતું હોય છે કે શું થઈ. એક પ્રોડ્યુસર એવા હતા કે એ પોતે ગાઈને સંભળાવતા હતા. હવે મને મારી સામે ગાઈને મને સંભળાવે તો બરાબર, પણ કમ્પોઝર બેઠા હોય ને એ સંભળાવે, મને એટલું અજુગતું લાગે કે આ લોકોની સામે આપણે બાથરૂમમાં પણ ગાવાનું ભૂલી જઈએ એવા છીએ ને એને આ સંભળાવે. પછી
મારાથી બ્રાહ્મણ તરીકે બહુ રહેવાયું નહીં એટલે એમણે સંભળાયું એટલે મેં કીધું કે તમારી સિચ્યુએશન પ્રમાણે આ બરાબર લાગે છે, પણ તમે જે ગાયું ને એ શૌર્ય ગીત છે અને આપણે પ્રેમ ગીતની વાત કરીએ છીએ એટલે એવું પણ ઘણીવાર બનતું હોય છે. પણ હું એક એક વાત સાથે આ બાબતે સંમત છું કે હજી આ બધું નવું નવું છે, હજી થોડું ધુમ્મસ અને ધુમાડાનો ભેદ ઓળખવા પૂરતું બાકી રહ્યું છે. થોડાક સુખદ અપવાદો એ આનંદ આપે એવા છે અને એટલે હું પીઠ થાબડું છું કારણ કે બોલવાની ના પાડી છે, પણ સુખદ અપવાદોને અને કેટલા બધા એટલે એ બાબતે જોઈએ તો આશીષ કક્કડ બહુ સરસ કામ કરે છે, મને ગમે છે એ માણસનું. બેટર ઓફ આમ તો આપણે ત્યાં ફિલ્મોનું સાચું મૂલ્યાંકન થાય એવા વ્યક્તિઓ નથી. બીજું કે જે બોલે છે એ માત્ર સલાહ જ આપે છે, કરતા નથી કામ. એ મને એમ થાય કે પહેલાં કામ કરીએ અને બોલીએ. મને કોઈક નકારે, મને કોઈક વખોડે તો મને વધારે ગમે, એટલા માટે કે મને એટલીસ્ટ એ તો ખબર પડે કે મેં કંઈક કર્યું છે, એ આણે જોયું એટલે મને વખોડે છે. આપણે કશું જ કર્યા વગર માત્ર એમ કહીએ કે ના ના આ બરાબર નથી, આ સલાહ આપીએ, એ મને યોગ્ય નથી લાગતું. હું દર્શકો તમને મિત્રોને પણ વિનંતી કરું છું કે કેટલીક બધી કવિતાઓ અમે જે લખીએ છીએ એ બધી અમે વાંચી નથી શકતા, એટલે તો કાવ્ય સંગ્રહ કરીએ છીએ. અને જો બધી જ વાંચવાની ટેવ રાખતા હોઈએ તો કવિતાની સપ્તાહ બેસાડવી પડે કવિ સંમેલનનું, અને એમાં તમે કેટલા ઊંઘી જાઓ એની મર્યાદા નક્કી થાય. એટલે એવું નથી હોતું, કેટલું તમારા વગર ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ કે મારે એકચ્યુઅલી શું કરવું છે, મારે ક્યાં જવું છે. મને એવું લાગે છે, કાલે જે અદિતિબેને કીધું હતું કે ઓડિયન્સ માય બાપ છે, અને હું બિલકુલ સ્વીકારું છું કે 100 સુરેશ દલાલ હોય તો એક સીતાંશુ યશસચંદ્રની કદર થાય, અને એના માટેના પગલાં આપણે મક્કમ અને મજબૂત રીતે આગળ વધારવા જોઈએ. ઓડિયન્સમાંથી સવાલ હવે આપણે ઇન્વાઇટ કરીએ છીએ. પ્લીઝ અગેન આસ્ક ક્વેશ્ચન્સ. પૂર્વ ભૂમિકા અને આપની બાયોગ્રાફી થોડીક ટૂંકી રાખજો અને બની શકે તો અવોઇડ કરજો. ઇફ યુ હેવ ડિરેક્ટ ક્વેશ્ચન્સ ફોર એની વન ઓફ ધેમ પ્લીઝ ડુ આસ્ક. મારો સવાલ અંકિતભાઈને છે. અંકિતભાઈ, તમે હમણાં કીધું કે જ્યારે તમને કોઈ સોંગ લખવા માટે આપે ત્યારે તમે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને સોંગ લખો છો, તો આપણા ત્યાં માસ અને ક્લાસની જે ડિબેટ છે પહેલેથી એવી ચાલતી જ આવી છે, તો તમે શું માનો છો કે જ્યારે તમે લખતા હો ત્યારે માસને ધ્યાનમાં રાખીને લખો તો એ ક્રિએટિવિટીને ડિસ્ટ્રોય કરે છે કે એને ઇનહેન્સ કરે છે? એવું કશું હતું જ નથી. હું માસને ધ્યાનમાં, અત્યારે હું બોલું છું ધારો કે, તો હું માસને ધ્યાનમાં રાખીને બોલું છું, પરંતુ હું મને પોતાને સાંભળીને બોલું છું. એટલે હું બહુ સ્પેસ પ્રિસાઇઝ છું આખી બાબતમાં કે હું જે લખું છું ઓડિયન્સમાં ચાલવું જોઈએ એનો મતલબ એવો નહીં કે મારા વિદ્વતજનોને ન ગમવું જોઈએ. એટલે તમે પાઘડી એવા માણસને પહેરાવો કે જેનું માથું બરાબર ફિટ થતું હોય, અને હું એને બહુ બિલકુલ સભાન રીતે વ્યક્ત કરનારો વ્યક્તિ છું. એટલે તમને આના માટે હું બીજા કોઈ ઉદાહરણો તો નહીં આપી શકું, પણ એટલું કહી શકું કે મને ક્લાસ અને માસ એવો કોઈ ભેદ લાગતો જ નથી. જે ચાલે છે એ બંનેમાં ચાલે છે, અને જે એકમાં ચાલે છે એમાં ક્યાંક લગભગ ડખો અને ખોડ એ અદલબદલ થઈ ગયેલા શબ્દો છે. અરે બીજું, મને ક્લાસ કહો કે માસ કહો, ધ ફેક્ટ ઇઝ એ અમને ગમે કે ના ગમે, કોઈ પણ ફાઇન આર્ટ્સ, પેઇન્ટિંગ, ડાન્સ, પોએટ્રી, ઇટ ઇઝ ફોર ધી અધર પર્સન, ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ પીપલ રિએક્ટ. એટલે પછી તમે ક્લાસ માટે લખો કે માસ માટે લખો છો કે એ બધો ફેરફાર તમે કરતા રહો, તમે કરવો હોય, બટ ધ બ્રાસ ટેક્સ, ધ બોટમ લાઈન ઇઝ કે જો સામાવાળા માણસને ન ગમે તો એ કામનું નથી. મારી પેઇન્ટિંગ જો કોઈ જોવા નથી આવતું તો એ કામનું નથી. હું ગમે એટલા માસ માટે કે ક્લાસ માટે કવિતા કરી લઉં, કે ક્લાસ માટે પેઇન્ટિંગ કરી લઉં, કે ક્લાસ માટે પિક્ચર કરી લઉં, કે માસ માટે જે પણ, કોઈ જોવા નથી આવવાનું કે કોઈ એને જોઈને એની કોઈ પણ જાતની પ્રશંસા નથી થવાની કે કાંઈ પણ તમે કહો, તો દેટ હોલ એફર્ટ ઇઝ યુઝલેસ. ઇટ રિયલી મેક્સ નો સેન્સ અનલેસ એન્ડ અનટિલ anything about fine arts is to do with people and they like it. And also the appreciation, be it monetary or and appreciation of course. So that will only motivate you to make more stuff. Jo tum agar appreciate hi nahi hue to fir agli bar kya banaoge? Aur wo appreciation matlab monetary bhi ho sakta hai aur wo ek normal appreciation bhi ho sakta hai. Any other question? હર્ષભાઈ, એક ક્વેશ્ચન નથી પણ જે શુભારંભમાં તમે ચાર પંક્તિ ગાઈ છે કાવ્યની, એ સાંભળવાની ઈચ્છા હતી. અમે એના પર આવીશું. લખાણમાં ઉચ્ચ ભાષા કે લોક ભાષા, આ બે માંથી છેલ્લે શું યોગ્ય, એવો પ્રશ્ન છે.
તમે જે વાંચો ને એ જ યોગ્ય, બાકી કશું જ નહીં. ભાષા ઉચ્ચ પણ નથી ને લોક પણ નથી, એ ભાષા જ છે. પછી તમે સાપસીડીની રમત જાતે નક્કી કરી લો અને ખોખો રમો એ જુદી વાત છે. પ્રશ્ન અંકિતભાઈ માટે છે. અંકિતભાઈ, આમ છેલ્લા 10 વર્ષથી તમને જોઈએ છે, તમારી કારકિર્દીની આમ શરૂઆત જોઈ હતી એક વધારે ઉદ્ઘોષક તરીકે જોઈ હતી, પછી કવિ તરીકે જોયા, પછી અત્યારે સંપાદનમાં જોયા, હવે ટીવી સિરિયલ્સ, નાટક. પ્રશ્ન એ છે કે અંકિતભાઈ સર્જક તરીકે એઝ અ અંકિત સૌથી વધારે શું એન્જોય કરે? કવિતા લખવું, એનાથી વિશેષ કંઈ નહીં. મેમનો પ્રશ્ન એ છે કે એવું કહેવામાં આવે છે, એવું ચર્ચાય છે કે પોએટ્રી ઇઝ અ ડાઈંગ આર્ટ, અને એના વિશે આપ અંકિતભાઈના. બિલકુલ નહીં. એનું કારણ છે કે ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય મને બહુ ગમે છે, જ્યાં સુધી એનઆરઆઈઓના ટેબલ ઉપર આપણું ગુજરાતી અથાણું જીવે છે ત્યાં સુધી આપણી ભાષાને કંઈ જ થવાનું નથી. એમાં જેમણે તાળીઓ નથી પાડી એમના માટે એક વાક્ય ઉમેરવું છે કે જ્યાં સુધી આપણી ગુજરાતણો રોંગ નંબર સાથે અડધો કલાક વાત કરી શકે છે ત્યાં સુધી આપણી ભાષાને કંઈ થવાનું નથી. અને જો ભાષાને કંઈ જ નહીં થાય તો કવિતાને 100% કંઈ નહીં થાય, એ બિલકુલ જીવશે અને જીવંત રહેશે. અંકિતભાઈ, પ્રશ્ન એ છે કે દિવાળી, હોળી, ધૂળેટી, નવરાત્રી આ બધા તહેવારો સમસમાન છે, સમાન રીતે ઉજવાય છે, પણ આપને જ્યારે ઇવેન્ટ બેઝ, ફેસ્ટિવલ બેઝ ઉર્મી ગીત, કાવ્ય ગીત કે કવિતા જ્યારે લખવાની આહવાન, લખવા માટેનું દબાણ કરવામાં આવે અને કહેવામાં આવે ત્યારે આપની મનોમંથન, મનોમૂંઝવણો શું હોય છે, ચાહે ટીવી માટે હોય, ફિલ્મ માટે હોય કે કોઈ કાર્યક્રમના અનુસંધાને હોય? પોટા સાહેબ છે, દૂરદર્શનના ફ્લોર મેનેજર છે. મારી મનોદશા એ જ છે પોટા સાહેબ. પોટા મારા અંગત મિત્ર છે એટલે મને જાહેરમાં પ્રશ્નો પૂછે છે. મારી મનોદશા એ જ છે જે ફ્લોર પર તમે એક સારી હિરોઈનને જોઈ અને સ્ફૂર્ણાઓ કરતા હો છો. આમાં લગભગ બધું આવી ગયું. અંકિતભાઈ, મોટાની એક વાતમાં લખ્યું છે કે પૈસો કલમના ગોદે ચાલ્યો જશે, તો અંકિતભાઈ આ અત્યારનું આ જનરેશન જે આ જીન્સમાં કવિ જે દેખાય છે અને આમાં જે હર્ષભાઈ દેખાય છે, શું તે પૈસા બાજુ વળી જશે કે અમારા ખિસ્સા બાજુ જ આવશે જે અમારો કાવ્ય સંગ્રહ બનશે? એવું તો નથી પૈસા, એટલે તમે પાછું બે એક સાથે પૂછ્યું, તમારા મનમાં જ થોડું કન્ફ્યુઝન છે. સેંથી ને ટાલ સાથે ના હોય એટલે આ કેટલું હું સમજીને બોલું છું, તમે વિચારીને યાદ રાખજો. વાત એ છે કે કમર્શિયલ રાઇટિંગ બહુ જુદી વસ્તુ છે અને જે અમે લખીએ છીએ પ્રોફેશનલ રાઇટિંગ, અને જે ઇમોશનલ રાઇટિંગ છે એ બહુ જુદી વસ્તુ છે. હું કવિતા મારા પોતાના માટે લખું છું, હું જ્યારે ગદ્ય લખું છું ત્યારે મારા પોતાના માટે લખું છું. કોઈક એન્થોલોજી સંપાદનમાં લખવાનું મને આમંત્રણ મળે છે ત્યારે જુદું હોય છે. હું નાટક કે ફિલ્મ લખું છું ત્યારે મારા પોતાના માટે લખું છું, પણ એ સબ્જેક્ટ મને ગમવો જોઈએ, એ પછી એમાં હું ઉતરું છું, આખે આખો ડૂબી જઉં છું. જેમ કે અભિષેકભાઈએ કીધું એમ કે કેરી ઓન કેસર આવે છે, તો નાટકનું જે વ્યાકરણ છે એ બહુ જુદું છે, એના સીન જુદા છે, એની ભાષા જુદી છે. એ વાત ફિલ્મમાં આવે છે ત્યારે એની વાત તદ્દન જુદી બને છે, એટલે એનું એક વ્યાકરણ જુદું છે. એના પછી હમણાં એક ફિલ્મ અમે હમણાં લખી મેં, તો એના માટે પણ જુદી વાત. એટલે એવું નથી કે એકલું પૈસા માટે કરીએ છીએ, પણ પૈસા અગત્યના તો થાય જ છે, કારણ કે તમારી પાસે જેમ ખિસ્સું છે મારી પાસે પણ છે, અને મારે પણ ઘરે જવાનું હોય છે આ બધું કર્યા પછી. એટલે હું એવું માનું છું કે કમર્શિયલ અને પ્રોફેશનલ વચ્ચે બહુ મોટો ભેદ છે અને આપણે એને સમજવો જોઈએ. થોડુંક ઉમેરવા માટે, હકીકત એ છે કે શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન એ કોઈ ફોર્બ્સ 500માં નથી, કારણ કે એ લોકો આપણને એવું લાગે છે કે દૂરથી કે તાજમહેલ બનાવી દીધું કે ભાઈ મોટા મોટા ઘર બનાવી દીધા. હકીકત એ છે કે અમે લોકો કલાકારો કે એ જે પણ કલાકારો છે એટલા ગળાડૂબ એમની કલામાં હોય છે કે કાં તો પૈસા મેનેજ કરતા ભૂલી જાય છે, કાં તો પૈસા માંગતા એમને આવડતું નથી. પ્રોબ્લેમ એ છે કે પૈસા બનાવતા નથી. આ મેં જોયું છે, મારું ઓબ્ઝર્વેશન છે જેટલા પણ વર્ષો આ કલાક્ષેત્રમાં રહ્યો છું,
હા પણ અમે લોકો પણ માણસ જ છીએ ને, પૈસા જોઈએ. પણ એ જ મેનેજ ને એ બધું. હવે એ વાત જુદી છે કે તમે એ ધી પોઈન્ટ ઇઝ નોટ પૈસા, ધ પોઈન્ટ ઇઝ કી એ તો જોઈએ જ છે. બટ ધેન યુ ડિસાઈડ કે ભાઈ આમાં જેમ મેં કીધું કે ભાઈ બહુ સારું પૈસા બહુ સારા છે પણ રોલ નથી સારો તો તમે ન કરો. પણ ઘણી વાર એવું પણ બને છે કે કોઈક તમને આવે નહીં કે તમારી પાસે કાંઈ નથી પણ આ કરવું છે અને તમે વાંચો ને તમને એમ લાગે કે એ જે છે એ સારું છે અને એમ પણ લાગુ એટલે ખબર પડવી જોઈએ, લાગવું જોઈએ કે એ જે આવ્યો છે તમારી પાસે એમ કહીને કે એના પાસે ખરેખર નથી કાંઈ અને કરવા માગે છે, એની ધગસ અને એની લાગણી એ કામ માટે મને ફીલ થવી જોઈએ તો હું એને હા પાડું. મને એમ હોય કે એ તો નંબર મળી ગયો છે ને આવી ગયો છે એટલે ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈક ખોટે ખોટું આવ્યું તમારી પાસે. સો એટલે ધેર લોટ ઓફ પરમ્યુટેશન કોમ્બિનેશન ધેટ વર્ક. એક છેલ્લો પ્રશ્ન આપણે લઈએ. અંકિતભાઈ, પોએટ્રીમાં જેમ પેલું માસ ને ક્લાસનું થઈ એમ એક ટ્રેડિશનલ ને એક્સપેરિમેન્ટલ એવો બી એક ભેદ છે. અત્યારે થોડોક ટાઈમથી એવું લાગે છે એક્સપેરિમેન્ટલ એ જ ટ્રેડિશન થઈ ગઈ છે કે બધાને કંઈક થોડુંક આમ પોએટ્રી કે કોઈ પણ ફિલ્મોમાં બી એ જોવા મળે છે, તો એ વિશે આપણે આપનું શું કહેવું છે? એ સર્જક પોતે નક્કી કરે. જેમ કે મેં કીધું એમ કે બેફામ સાહેબે સંપૂર્ણ ગઝલો લખી સાહિત્ય ક્ષેત્રે, પણ જ્યારે ફિલ્મોમાં આવ્યા ત્યારે એમણે સંપૂર્ણ ગીતો આપ્યા. વેણીભાઈ પુરોહિત છે, હવે હું હવે અત્યારે તો સમય નથી રહ્યો દાખલા આપી શકું, મારા મનમાં પણ હતા, પણ હવે હું કેટલું છે કે જેમ કે કવિતામાં લય હોય પણ એકલો લય જ હોય એવું જરૂરી નથી, એકલો લય હોય તો કેટલું બધું થઈ શકે. હું મારા ચંપલ પહેરું છું, આ એના ચંપલ પહેરે છે, તું તારા ચંપલ પહેરે છે, સૌ સૌના ચંપલ પહેરે છે, આમાં પણ લય છે, કવિતા નથી. આમાં તો આગળ સ્કોપ પણ છે, મેં મારા પહેરી લીધા, આણે એના પહેરી લીધા, તે તારા પહેરી લીધા, સૌએ સૌના પહેરી લીધા. એ વાત તમારી જે છે એ છે એક્સપેરિમેન્ટ ક્યાં આવે છે, તો ભરત વ્યાસે વર્ષો પહેલાં કર્યો લય અને કવિતા સાચવીને. કાલી 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 અંધિયારી સી રાત, એક દિન કી બાત, જબ સઘન ગગન મેં ઘન નાના નાના ઘન ગરજ ઉઠી, સા વન કી ઘટા ઘૂં ઘટ મેં છિપા કર, ચપલ ચપલ બિજલી કી છટા, એક નાર કરકે શિંગાર ચલી ઉસ પાર, જહાં થે ઉનકે કિશન મુરાર, છુમક છુમ છુમ, છુમક છુમ છુમ, છુમક છુમ છુમ. તો આને એક્સપેરિમેન્ટ કહેશો કે પ્રોફેશનલિઝમ કહેશો? બંને સાથે જ છે, બંનેનું સાયુજ્ય જ છે. આમાં મૂળ છે ને, એક સારી કવિતાને સારો સ્વરકાર મળે ને એ એક સારી છોકરીને સારો વર મળ્યા બરાબર છે. હવે તમે શરૂ કર્યું છે તો આપની રચના એક બે અમે બધા આતુર છીએ. બધા મજાના મિત્રો બેઠા છે તો બે કવિતા વાંચવાની ઈચ્છા થાય છે. એક નવી ગઝલ સંભળાવવાની ઈચ્છા થાય છે, તમે બધા જરા મજાથી સાંભળો છો ત્યારે. અંકિતભાઈ ઇઝ ગઝલ પ્રીમિયરિંગ એટ GLF. યસ, એકદમ તાજી તરોતાજા સંભળાવવાની ઈચ્છા છે. વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા, વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા, વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા, જેટલા ખાડા હતા ખાબોચિયા બન્યા, દ્રશ્ય થાકી જઈ અને કણસ્યા તા પાપણે, દ્રશ્ય થાકી જઈ અને કણસ્યા તા પાપણે, બેઉ આંખે એ બધાએ મોતિયા બન્યા. કંઈ જ નક્કામું નથી કુંભારને પૂછો, કંઈ જ નક્કામું નથી કુંભારને પૂછો, જો વધી માટી તો એના કોડિયા બન્યા. કંઈ જ નક્કામું નથી કુંભારને પૂછો, જો વધી માટી તો એના કોડિયા બન્યા. શેર સાંભળજો, જે કદીક પહેર્યા હતા દાદા અને બાએ, જે કદીક પહેર્યા હતા દાદા અને બાએ, એ જ કપડાં આખરે બાળો ત્યાં બન્યા. જે કદીક પહેર્યા હતા દાદા અને બાએ, એ જ કપડાં આખરે બાળો ત્યાં બન્યા. શ્વાસ ભેગા થાય ને બનતું નથી શરીર, શ્વાસ ભેગા થાય ને બનતું નથી શરીર, કેટલા જન્મો પછી આ ખોળિયા બન્યા. વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા, જેટલા ખાડા હતા ખાબોચિયા બન્યા. એક ઉંમર એવી હોય છે જેમાં આપણે ગમતી વ્યક્તિનું નામ આપણા હાથ ઉપર લખીએ, પછી એની આજુબાજુ કુંડાળું કરીએ અને પછી એમાં જ ડૂબકી મારીએ. જો બહાર આવીએ તો આવું એકાદ ગીત લખી શકીએ. ઘણા લોકો પૂછે છે કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય કુમાર?
ત્યારે હું એમ કહું છું કે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય. પ્રેમની મજા બહુ જુદી છે. આંખો અચાનક જ બેમાંથી ચાર થઈ જાય, ચાખી હોય મધ અને એવું લાગે કે ફૂલોને જઈને ક્યાંક મળ્યા છીએ. એન્ટેના જેવી શુષ્ક જિંદગી પર અચાનક જ કોયલ બેસીને ટહુકવા માંડે. આ ટહુકવાની ક્ષણોમાં જીવી લેવા જેવું છે. આખી રાત આંખો ગુલમર જેવી રાતી થઈ જાય, છતાંય ખ્યાલ ના આવે કે આંખોમાં આંજણી થઈ છે. આવી વ્યક્તિઓ ઠંડા પોરના વાયરા જેવી વાતી હોય છે. જોકે કેટલાકને વાયરામાં અને વાવાઝોડામાં ખબર નથી જ પડતી. હજી ઘણાને સુરેશ દલાલ અને તરલા દલાલમાં લોચા થતા જ હોય છે. પણ જેને ખબર પડે છે એવા લોકો માટેનું આ ગીત રજૂ કરું છું. મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. શ્વાસોમાં ભરવાનો ગુલમોરી રંગ હવે વેદનામાં ભરતો આરામ. તરતું મૂકેલ તારું નામ. હથેળીના દરિયાને દર્પણ માનીને તારા ચહેરાને શોધવા હું નીકળ્યો. આંગળીથી ચિતરેલા અક્ષરને લાગ્યું કે રોમ રોમ તારામાં પીગળ્યો. દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ. મેં તો તરતું મૂકેલ તારું નામ. છેલ્લો બનશે આ ગીતનો. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. અંદરથી બદલાતી મોસમના સમ તારા હાથમાં છે મારી લગામ. મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. તારું નામ. હર્ષભાઈ, શુભારંભમાં આપ એક કવિનો રોલ પ્લે કરી રહ્યા છો, તો આઈ એમ શ્યોર કે ફિલ્મની અંદર તમે કવિતાઓ, તમારી રચનાઓ, તો એ અમે સાંભળવા માંગીએ છીએ જે ફિલ્મની અંદર છે એવી. હવે આ એક ફેર છે મારા મને અંકિતભાઈમાં. હવે અંકિતભાઈએ પોતાની કવિતાઓ અહીંયા રજૂ કરી છે, એની સામે હવે મારે એક તો એમ કહું કે અમે એક્ટર છીએ ને એ બધું, અને સો કોલ્ડ એક ફેસ વેલ્યુ કહેવાય ને એ બધું હોય, એના માટે મને એટલા માટે જ આવી જાતનો એક લાવો મળે કે હું પિક્ચરમાં એક રોલ કરતો હતો અને હવે એમાં કંઈક કવિતાઓ હતી અને એ કવિતા હું અહીંયા વાંચીશ. પણ એક તો મારી રચનાઓ નથી, ઠીક. બીડી બેન્કર અભિનય અહીંયા બેઠા છે, બેન્કર, એમના ફાધરની લખેલી કવિતાઓ છે આ ફિલ્મ માટે. એટલે આમ તો વ્યવસ્થિત તો એ જ હોય કે જેણે લખી છે એ આવીને વાંચે, પણ હવે જેમ મેં કીધું અમે લોકો એક્ટર કહેવાય એટલે અમને આવો ક્યાંક સારું કહો કે ખોટું લાવો મળી જાય. પણ એટલે એ હિસાબે કે બીડી સાહેબ અહીંયા હોત તો વધારે સારું હોત, પણ હવે હું વાંચું છું. તો સૌથી પહેલી કવિતા મને એમ લાગે છે કે આજ એપ્રોપ્રિએટ કહેવાય આ ઘડી માટે. હું વાસ્તવમાં કાંઈ નથી, હું વાસ્તવમાં કાંઈ નથી, રસ્તે પડેલો પથ્થર છું. હું વાસ્તવમાં કાંઈ નથી, રસ્તે પડેલો પથ્થર છું. શ્રદ્ધાથી એને પૂજો તો તે પથ્થરમાં પણ ઈશ્વર છું. હું વાસ્તવમાં કાંઈ નથી, પાનખરનું એક પાન છું. હું વાસ્તવમાં કાંઈ નથી, પાનખરનું એક પાન છું. પાનખરને જો સમજી શકે તો પાનખર પછીની વસંત છું. હું વાસ્તવમાં કાંઈ નથી, ઘોર અમાસની એક રાત છું. હું વાસ્તવમાં કાંઈ નથી, ઘોર અમાસની એક રાત છું. અગિયારી બનીને નિહાળી શકે તો પૂનમનો ખીરેલો ચાંદ છું. હું વાસ્તવમાં કાંઈ નથી, એક ચાલતો મુસાફર છું. સાથ જો તું આપી શકે તો જીવનભરનો સહવાસી છું, સવાસી છું. હું વાસ્તવમાં કાંઈ નથી. અમારી લખેલી નથી, બીડી બેન્કર સાહેબની લખેલી કવિતા.
અને હા આપને ટાઈમ એક ઓર મેં પઢું બેંગર સાહેબ કી કવિતા હા કૌન સી પઢે સારી અચ્છી મસ્ત મસ્ત લાઈન હતી ઓકે વર્ષો ના વર્ષ લાગશે તમને જો પામવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે તમારી ટેવ છે એવી કે ક્ષણમાં રૂઠી જાઓ તમે તમને મનાવવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે થયા છે એટલા જખમો નથી ક્યાંય હૃદય કોરું જખમો રૂઝાવવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે હૃદય વેરાઈ ગયું છે મારું ઇંતજારીમાં તમારી ટુકડા વીણમાં બેસું તો વર્ષો ના વર્ષ લાગશે તમે ચાલ્યા ગયા કયા વિના મને તમે ચાલ્યા ગયા કયા વિના મને તમને કેવા કે લખવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે થેન્ક યુ ધી ઓડિયન્સ થેન્ક યુ હર્ષભાઈ થેન્ક યુ અંકિતભાઈ એકચ્યુઅલી અંકિતભાઈ વાક્ય એવો બન્યો કે અમે તો અમારી ફિલ્મો પ્રોડ્યુસ કરી અને બનાવીએ પણ એક દિવસ એક પોસ્ટર જોયું અને મને લાગ્યું કે આ ટાઇટલ બહુ સારું છે અને પોસ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે મારે જાણવું છે કે વ્યક્તિ કોણ છે જેને બનાવી છે મેં પ્રોડ્યુસરનો સંપર્ક કર્યો એ અમારો મિત્ર નીકળ્યો અને એને પહેલાં મને એવું કહ્યું નહોતું કે એ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે છાને છૂટકે નથી ઘણા બધા આવી જાય છે તો એને બી છાને છૂટકે ફિલ્મ પ્રોડ્યુસ કરી દીધી અને પછી મેં કીધું યાર મેરે કો એ ફિલ્મ દેખની હે અને જ્યારે એ ફિલ્મ જોઈને ત્યારે અને હું આ મંચ પર છું એટલે એકદમ ઓનેસ્ટલી કહું છું કે મને એવું ઈર્ષ્યા ફીલ થઈ કે એ સાલા ફિલ્મ મેરે હાથ સે નીકળી ઘણી વખતે તમારી પાસે એવું થાય એવી રચના કોઈકે કરી હોય તમને એવું લાગે કે ઓ નો આ હું કરી શક્યો હોત પણ બીજા કોઈએ કરી દીધી એનો હર્ષ પણ હોય છે અને સાથે સાથે તમને એવી ઈર્ષ્યા પણ ફીલ થાય છે તો એ ફિલ્મ શુભારંભ હતી અને પછી અમે લોકો પાછળથી એ ફિલ્મ સાથે સંકળાયા પણ એમ ટીમના મેમ્બર્સ અહીંયા છે ઉપસ્થિત અભિનયે બહુ સરસ મજાનો સ્ક્રીન પ્લે લખ્યો છે અહીંયા આ ત્રણ પ્રોડ્યુસર્સની ખાસ વાત એ છે કે અત્યારે જે આખો પ્રવાહ ચાલે છે ગુજરાતી ફિલ્મોમાં એવું છે કે કોઈ પણ જમીનના કટકા વેચીને કે કપડાના દોરા કાપીને આવી જાય છે ફિલ્મો બનાવવા માટે એ લોકો પણ ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી કેમિકલ ડાઈઝનું બિઝનેસ કરે છે પણ જે સહજતાથી અને જે સરળતાથી અને જે ઓનેસ્ટીથી ફિલ્મ બનાવી છે એ મને બહુ ગમી અને પછી મને લાગ્યું કે દે શુડ રિયલી બી કોલ્ડ અપોન સો નીરવ સૂર્યદીપ સિદ્ધાર્થ એક વખત ઓડિયન્સને પ્લીઝ આપ સો ધીસ થ્રી ગાઈઝ આર ધ પ્રોડ્યુસર્સ ઓફ ફિલ્મ શુભારંભ અને થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ અને આ ફિલ્મ 13 January રિલીઝ થાય છે કેરી ઓન કેસર 6 January રિલીઝ થાય છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો હવે આવવાની છે રિલીઝ થવાની છે આપ સૌ સપોર્ટ કરજો હેલ્પ કરજો થેન્ક યુ સો મચ અત્યારે પ્લાઝા સેપ્ટ પ્લાઝા વેન્યુ 1 માં ખાઈકે પાન બનારસવાલા પુષ્પેશ પંત જેમને આપણે એપિક ચેનલ પર ઘણી બધી વખત જોયા છે ખૂબ જાણીતા ફૂડ હિસ્ટોરિયન એમનું સેશન શરૂ થયું છે અને અહીંયા આપણે હમ સાથ સાથ હૈ ગુજરાતી મેગેઝિન અને અખબારોએ નવલકથાને કેવી રીતે સર્જનાત્મકતાનું અવકાશ આકાશ આપ્યો છે એની વાત કરવાના છીએ મારા તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જેમણે